नमस्कार विद्यार्थी मित्रों धोरण 5 विषय गणित प्रकरण 13 गुणाकार અને ભાગાકાર ની રીતો ભાગ 7 આપણી પાઠ્યપુસ્તક નું પાના નંબર 181 ઉપર જેમાં આપણે ડોલમા ની આપણે રકમ આપી છે એની આપણે વાત કરીએ કે ડોલમા એ તેના મિત્ર પાસેથી મોપેડ ખરીદવા માટે રૂપિયા 9581 લોન પેટે ખરીદ્યા કેટલા 9581 રૂપિયા તેને દર મહિને એક સરખી રકમ લોન પેટે 6 મહિના સુધી ચૂકવવાની છે તેને દર મહિને કેટલા રૂપિયા ચૂકવવા પડે એટલે કે આમ જોવા જઈએ ને આપણે તો કે કોઈ પણ દાખલા ગણીએ આપણે ગુણાકારના દાખલા ગણતા હોઈએ તો ગુણાકારના દાખલામાં શું કે કોઈ પણ એક વસ્તુની કિંમત આપી હોય અને વધારેની શોધવાની હોય તો આપણે શું કરીએ ગુણાકાર કરીએ બરાબર ધારો કે આપણે એવું કીધું હોય કે એક પેનની કિંમત ધારો કે 7 રૂપિયા છે તો બીજી 12 પેનની કિંમત શોધો તો એની માટે તમારે શું કરવાનું એક પેનની કિંમત 7 રૂપિયા તો 12 પેનની કિંમત કેટલી તો એની માટે તમારે ગુણાકાર કરવાનું પણ તમને એવું પૂછ્યું હોય કે તમને અત્યારે 150 રૂપિયા આપ્યા છે અને એક પેનની કિંમત જો 3 રૂપિયા છે તો બરાબર એટલે એક 3 રૂપિયા થાય તો એમાં તમે 150 માં 3 રૂપિયા વાળી કેટલી પેન ખરીદી શકો બરાબર તો આપણે શું કીધું છે કે આપણે કિંમત આપણને વધારે આપી હોય અને આપણે વધારે શોધવાની હોય કોઈ એક જ વસ્તુની કિંમત શોધવાની આપણને હોય તો હંમેશા શું આવે ભાગાકાર આવે પણ એક વસ્તુની કિંમત આપી હોય અને વધારે શોધવાની તો ગુણાકાર આવે અને આપણને વધારે આપી હોય અને એકની શોધવાની હોય તો શું આવે ભાગાકાર તો એવી જ રીતે આપણે અહીંયા કીધું છે કે એને મોપેડ ખરીદવા માટે 9581 રૂપિયા લોન પેટેને લીધા છે દર મહિને એક સરખી રકમ લોન પેટે 6 મહિના સુધી ચૂકવે છે 6 મહિના સુધી ચૂકવે તો એને દર રૂપિયા કેટલા રૂપિયા ચૂકવવા પડે એવું આપણે પૂછ્યું કે 9500 લોન લીધી 9581 ની 6 મહિના સુધી રકમ ચૂકવે છે તો એક મહિનાને કેટલી રકમ ચૂકવી એવું આપણે પૂછ્યું તો ચાલો હવે આપણે જોઈએ તો અહીંયા શું કહે છે કે લોન પેટે લીધેલ રકમ અહીંયા હું લખું છું કે લોન પેટે લીધેલ રકમ તો લોનની રકમ એને કેટલી રૂપિયા લીધી છે કે 9581 રૂપિયા લીધી છે તો હવે શું કહે છે તો કે ચૂકવવાનો સમયગાળો તો ચૂકવવાનો સમયગાળો કેટલો છે રકમ ચૂકવવાનો સમયગાળો કેટલો છે 6 મહિના તો એક મહિનામાં કેટલા રૂપિયા ચૂકવે તો 6 મહિના સુધી 9581 રૂપિયા ચૂકવશે તો અહીં આપણે શું કરવાનું છે એનો ભાગાકાર કરવો પડે તો કે 9581 ભાગ્યા 6 બરાબર ચાલો હવે શું કરીશું તો કે અહીંયા 6 એકા 6 થી ભાગ ચલાવીશું એટલે કે 9 માંથી 6 જાય તો વધ્યા 3 5 ને શું કરીશું આપણે નીચે ઉતારીશું તો હવે 6 ના ગણ્યામાં 35 આવે છે એ તમારે જોવાનું બરાબર તો 6 નું આપણે હંમેશા શું કરીએ કોઈ પણ ઘડિયો અહીંયા ભાગાકાર પૂછે તો આપણે તમારે અહીંયા ઘડિયો લખવાનું કેમ ઘડિયો લખવાનું ઘડિયો લખશો તો ઘડિયાની પણ તમને બોલવાની આદત રહેશે ઘડિયા યાદ રહેશે અને દાખલો પણ તમે આરામથી સારી રીતે ગણી શકશો ચાલો તો હવે અહીંયા આપણે 35 કીધા છે તો 6 5 30 થાય એટલે 6 6 36 થાય એટલે વધી જાય એટલે 6 5 30 ચાલો હવે આપણે શું કરીશું 5 આવશે એટલે 5 માંથી 0 એટલે 5 3 માંથી 3 ગયા તો 0 હવે આપણે 8 ને નીચે ઉતારીશું બરાબર તો હવે શું આવ્યા 58 આવ્યા તો 6 6 36 6 7 45 6 8 48 6 9 54 6 દાન 60 થઈ એટલે 6 9 54 ચાલો 8 માંથી 4 ગયા તો વધ્યા 4 5 માંથી 5 ગયા તો 0 હવે આ 8 ને આપણે શું કરીશું નીચે ઉતારીશું તો 6 6 36 6 7 42 6 8 48 બરાબર એટલે 8 48 માંથી 48 ગયા એટલે કેટલા વધ્યા 0 તો એટલે રકમ ચૂકવવાનો સમયગાળો 6 મહિના તો 1 મહિનામાં ચૂકવાતી એટલે કે અથવા તો લખીએ દર મહિને ચૂકવાતી રકમ દર મહિને ચૂકવાતી રકમ બરાબર કેટલા રૂપિયા ચૂકવતા હશે દર મહિને એટલે કે 1598 રૂપિયા ચૂકવતા હશે 1598 રૂપિયા એ લોકો શું કરતા હશે ચૂકવતા હશે એમ કહેવાય બરાબર તો આ રીતે આપણે શું ગણીશું છીએ એનો દાખલો ગણી શકીએ છીએ અથવા તો અહીંયા શું કહે છે કે તેણે તેના બાળકોને ગણવા માટે કહ્યું
અહીંયા તેની પુત્રીએ આ રીતે આપણે આજે દાખલો ગણ્યો છે ને એ રીતે એને ગણ્યો પણ તેના પુત્રે આ રીતે ગણવાનું શરૂ કર્યું તમે જુઓ પાના નંબર 179 ઉપર આપણને આપેલું છે તો તેના પુત્ર ગણે છે એ રીતે આપણે અહીંયા ગણ દાખલો ગણીશું પહેલા એને છોકરીએ ગણ્યું એ પ્રમાણે આપણે જોઈએ તો ચાલો આપણને શું કહે છે અહીંયા 9581 ભાગ્યા 6 બરાબર તો હવે આપણે શું કરવાનું કે આપણે અહીંયા ચાર રકમ છે બરાબર તો ચાર રકમ પ્રમાણે ગણવાનું એટલે કે શું કરીએ ધારો કે 6 5 આપણે આ ગણીએ ને તે પ્રમાણે કે 6 5 30 થાય બરાબર 6 5 શું થાય 30 થાય તો 500 × 6 કરીએ તો કેટલા થાય 3000 થશે એટલે માટે એને શું કરીશું આપણે બાદબાકી કરીશું એટલે ચાલો 81 5 9 માંથી 3 ગયા ભાગ્યા 6 બરાબર તો અહીંયા આપણે કેટલા મળ્યા 6581 થયા તો વત્તા હવે હજી આપણે શું કરીશું કે એને પણ હજી આપણે શું કરીશું આ રીતે કરીશું એટલે કે 500 × 6 500 × 6 બરાબર એટલે કેટલા થયા પાછા 3000 બરાબર એટલે 81 5 માંથી 3 ગયા તો 3 બરાબર એટલે આપણને કેટલા મળ્યા 1000 મળ્યા તો હજી તમે જોવા જાઓ તો આને પણ 3 વડે હજી ભાગ ચાલશે એટલે શું કરીશું 500 × 3000 બરાબર આ બધું શું થાય છે બાર બાકી 81 5 અને 0 વત્તા હવે શું થશે તો કે આપણે 90 થી ભાગ ચલાવીશું એટલે કે 9 6 બરાબર 9 6 કેટલા થાય બરાબર એ પ્રમાણે તમારે ગણવાનું કેટલા થાય 54 બરાબર 54 થાય એટલે કે શું કરીશું આપણે એટલે 90 ગણીશું તો કે 90 6 એટલે 9 6 54 તો 90 6 કેટલા થાય 540 થાય એટલે કે 8 8 માં 4 ગયા તો 4 0 ચાલો હવે શું થયું તો કે 6 8 કેટલા થાય બરાબર એટલે આ રીતે તમારે ગણ 6 8 કેટલા થાય 48 તો આ રીતે 48 એટલે 48 માંથી 48 કાઢીને 0 એટલે તમે આ બધાનો સરવાળો કરો તો 500 ને 500 1000 ને આ 1500 એટલે 1500 થયા બરાબર એટલે આ કેટલા થયા 90 અને 8 કેટલા થયા 88 એટલે કે 1500 આવ્યો એટલે જવાબ આવ્યો તો આ ગણતરી કોણે કરી તેની પુત્રીએ ગણી અને ઇવેનના પુત્રએ કઈ રીતે ગણી એ હવે આપણે જોઈએ તો કે 9581 ભાગ્યા 6 આપણે જો કદાચ 1000 ના સ્થાન પ્રમાણે ગણીએ તો આપણે ગણતરી પણ આપણને સહેલી પડે એટલે કે 1000 વત્તા 6 કેટલા થાય તો કે 6000 થાય એટલે 8 8 5 9 માંથી 6 જાય તો કેટલા વધ્યા 3 બરાબર તો હવે એ પ્રમાણે આપણે જો 500 ગણીએ તો કે 5 6 શું થાય 30 5 6 30 એટલે કે 500 બરાબર 5 6 30 થાય તો 500 6 કેટલા થાય 3000 થાય તો 81 5 3 માંથી 3 ગયા એટલે 0 એવી જ રીતે હવે આપણે શું થયું તો કે 9 6 કેટલા થાય 54 થાય તો 90 6 કેટલા થશે 90 6 તો કેટલા થાય 540 એટલે 8 8 માંથી 4 ગયા તો 4 5 માંથી 5 ગયા એટલે 0 એવી જ રીતે તમે જોવા જાઓ તો કે 6 8 કેટલા થાય 48 એ પ્રમાણે આપણે કેટલા થયા 48 તો 0 0 તો તમે જોયું આ બધાની અંદર આપણે જવાબ કઈ રીતે મળ્યો આમાં પણ તમે બધાનો સરવાળો કરો તો આપણે શું મળે 1598 જવાબ મળે તો આ રીતે આપણે શું કરી શકાય જુદી જુદી રીતે આપણને અહીંયા ભાગાકારની રીત આપેલી છે તો અહીંયા આપણે પ્રશ્ન શું પૂછ્યો છે શું તે બંનેના જવાબ સરખા હશે ચર્ચા કરો આપણે આપણી રીતે દાખલો ગણ્યો છે અને આજે આપણે શું આપ્યું છે ડોલમા ડોલમાની પુત્રી અને તેના પુત્રે જે પણ દાખલા ગણ્યા છે એટલે બધાનો જવાબ કેવો આવે છે સરખો આવે છે એટલે આ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ બરાબર તો આ રીતે આપણે તમારે શું કરવાના છે આ રીતે બધા દાખલા ગણવાના તો આ રીતે આપણને એક દાખલો આપ્યો તો એ જ રીતે આપણે બીજા પણ આપણે ઘણા બધા દાખલા છે એના પણ આપણે આ રીતે દાખલા ભણી શકીએ પણ આપણે બને તો પરીક્ષામાં તમે આ રીતે આપણે જે દાખલો સમજાવ્યો એ પ્રમાણે દાખલો ગણો તો આપણને વધુ સારી રીતે તમને આવડશે
પણ આ રીતે શું છે કે તમે મોટી રકમ લેશો તો એ બધાનો તમારે અહીંયા શું કરવો પડે છે સરવાળો કરવો પડે અને સરવાળા પછી સરવાળા કર્યા પછી એનો તમારે જવાબ કેટલો આવશે એ પણ તમારે ચકાસવું તો પડે ને તો ચકાસવા માટે તમારે શું કરવાનું તમારું જે ભાગફળ આવ્યું છે એ ભાગફળ અને આપણે ભાજક આપ્યું છે એ બંને ભાજકનો તમારે શું કરવાનું ગુણાકાર ગુણાકાર કરીને તમને જે જવાબ આ જો આટલો જે જવાબ છે તો પાછો તમને જવાબ કેટલો મળશે કે 9588 તમને જવાબ મળે તો તમારો દાખલો સાચો છે એમ કહેવાય તો એ તમારે શું કરવાનું એ તમારે તમારું ભાગફળ અને ભાજકનો શું કરવો પડે ગુણાકાર કરવો પડે એના પરથી નક્કી થાય કે તમારો ભાગાકાર સાચો છે કે ખોટો છે બરાબર તો આ રીતે આપણે બીજા દાખલા આપણે આવતા ભાગમાં જોઈશું એટલે કે ભાગ સાત અહીંયા પૂર્ણ કરીએ છીએ